हाय गाइस, वेलकम टू ममताज किचन। श्रावण महीनो आवी रह्यो छे तो उपवास तो करवा पड़शे। तो उपवास में खावा माटे कंईक नवं बनावीए। बटाकानो चीवड़ो तो खूब खाधो, तो आजे आपणे फरारी केरानो चीवड़ो बनावीशुं जे जैन लोको पण वापरी शके छे। जो तमे मारी चेनलने सब्सक्राइब नथी करी तो जरूरथी करी दो, बेल आइकॉन भी प्रेस करी दो जेथी नवा नवा विडियोनी नोटिफिकेशन तमने मळती रहे। अहींया मैं काचा केळा लई लीधा छे, एकदम लीला आवे छे तेवा केळा लीधा छे। अहींया मैं हवे केळानी छाल आपणे काढी लेवानी छे। तमे इच्छो ए प्रमाणे आमांथी जाडी छाल काढी शको छो। अहींया मैं जाडी छाल काढी छे। केळा छોલવાથી તરત કારા પડી જાય છે એટલે એને આપણે અડધા જ છોલીશું। એક બાજુ મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે, જે રેસા ને બધું છે એ આપણે રિમૂવ કરી દઈશું। તમે ઈચ્છો તો આની પતલી છાલ પણ કાઢી શકો છો। ઘણા લોકો ગળ વધારે રાખવા માટે છાલ પતલી ઉતારતા હોય છે। હવે એક છીણીની મદદથી એને છીણી લઈશું। હવે તમે ઈચ્છો તો ડાયરેક્ટ તેલમાં પણ આને છીણી શકો છો, અને જાડી છીણ તમને ગમતી હોય તો તમે જાડી છીણ પાડી શકો છો। અહીંયા મેં મીડિયમ છીણની છીણી લઈ લીધી છે। હવે તેલ ગરમ થઈ ગયું છે તો આ છીણ આપણે છૂટું છૂટું થોડું એમાં નાખી દઈશું। તેલ એકદમ ગરમ થવા દેવાનું છે, એકદમ આવી રીતના બબલ્સ આવે એટલે થોડો ગેસ ધીમો કરી દેવાનો છે। થોડી વાર પછી આવી રીતના કેળાનો કેવડો તળાઈને તૈયાર થઈ જશે, એને આપણે ક્રિસ્પી કરવાનો છે। હવે એને ધીમે ધીમે છૂટો કરતા જવાનું છે, અને તમે જોઈ રહ્યા છો કે સરસ ગોલ્ડન બ્રાઉન રંગ જેવો આવી ગયો છે। હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આવી જ રીતના જે બીજું કેળું હતું તેને પણ છીણી લીધું છે મેં, તેને પણ આપણે તળી લઈશું। એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન રંગ આવે ત્યાં સુધી આપણે એને તળવાનું છે। હવે આ છીણ પણ તૈયાર છે તળાઈને, તો આપણે એક બાઉલમાં જે કાઢ્યો હતો કેવડો એમાં કાઢી લઈએ। કેવડામાં સિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો આપણે થોડા સિંગદાણા પણ તળી લઈશું। કેવડામાં નાખવા માટે દ્રાક્ષ અને કાજુના ટુકડા પણ મેં તળી લીધા છે। આ બધું જ આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે। બાઉલમાં જે કેવડો આપણે કેરાનો કાઢીને તૈયાર રાખ્યો હતો તેને થોડો હાથથી છૂટો કરી લેવાનો છે। હવે સિંગદાણા અને દ્રાક્ષ આવી રીતના મિક્સ કરી લેવાની છે। હવે આપણે કેવડામાં મસાલો કરીશું। તમને જે પ્રકારે કેવડો ભાવતો હોય કેળાનો તેવી રીતના મસાલો કરી શકો છો। મીઠું સ્વાદ પ્રમાણે લઈ લીધું છે, દળેલી ખાંડ લીધી છે, અને અહીંયા મરીનો પાવડર, કેળા સાથે મરીનો પાવડર ખૂબ જ સરસ લાગે છે, તો મરી પાવડર એડ કરી આને મિક્સ કરી લેવાનું છે। જો તમને લાલ કેવડો પસંદ હોય મરચાંના ટેસ્ટવાળો તો તમે મરી પાવડર સ્કીપ કરી લાલ મરચું પણ આમાં ઉમેરી શકો છો, પણ મને વ્હાઈટ કેવડો જ પસંદ છે તેથી મેં અહીંયા કેળાનો કેવડો તૈયાર કરી લીધો છે। તો તૈયાર છે શ્રાવણ માસ સ્પેશિયલ કેળાનો કેવડો। તો કાચા કેળામાંથી બનતી આ સરસ એક રેસીપી છે જેને તમે ઘરે ટ્રાય કરી શકો છો। જૈન લોકો માટે પણ આ એક ખૂબ જ ઉપયોગી છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ।